ભરૂચના જંબુસરના કેટલાક માછીમારો રોજની જેમ દરિયામાં માછીમારી કરવા માટે નીકળ્યા અને પછી થયું એવું કે જેમણે વિચાર્યું પણ નહોતું. માછીમારોએ અચાનક દરિયામાં જાળ નાખી, જાળ તો માછલી પકડવા માટે નાખી હતી, પરંતુ જાળમાં ફસાઈ આવ્યો એક પથ્થર. દૂરથી જોયું તો આ પથ્થર દેખાતો હતો, પરંતુ નજીકથી જોયું તો આ કોઈ પથ્થર નહોતો, પરંતુ આ તો શિવલિંગ હતો. આ શિવલિંગને માછીમારોએ ઉચકીને જ્યારે જમીન પર લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે માછીમારોએ પોતે અનુભવ્યું કે આ શિવલિંગ એમનાથી ઉચકાતું નહોતું. જ્યારે દરિયામાં જોયું ત્યારે આ શિવલિંગ તરતું હતું, પરંતુ જ્યારે ઉચકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉચકાતું નહોતું. આ શિવલિંગ કેટલા વર્ષો જૂનું છે એ અંગે હજુ સુધી કોઈ માહિતી નહોતી મળી, પરંતુ દરિયાઈ માછીમારોનું કહેવું છે કે આ શિવલિંગ પર અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના ચિત્રો પણ દોરેલા છે. એમાં નાગ દેવતાનું ચિત્ર પણ આ શિવલિંગ પર દોરેલું છે. માછીમારો પોતે પણ આ શિવલિંગ મળતા ઉત્સાહિત જોવા મળ્યા હતા. જ્યારે આખરે આ દરિયા કિનારે શિવલિંગને લાવવામાં આવ્યું ત્યારે માછીમારોએ પોતાના મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો અને આ વિડીયોના માધ્યમમાં તેમણે અનુભવેલી જોયેલી માહિતી પણ આ વિડીયોમાં આપી. જો કે જોત જોતામાં આ વિડીયો વાયરલ પણ થઈ ગયો. આ વિડીયો જોયા બાદ ઘણા લોકો જે સ્થાનિક આસપાસના રહેવાસી છે તે આ શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. માછીમારોને દરિયામાંથી આ રીતે એક શિવલિંગ મળવું એ એમના માટે એક રહસ્યથી ઓછું નહોતું. હર હર મહાદેવ બોલને રા. તું ના બોલ ભાઈઓ, અમને શિવલિંગ મળેલું છે દરિયામાંથી, અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોક અમે ઊંચકે તો ઊંચકાતું નથી, પણ આ વસ્તુ પાણીમાં તળે છે. છે પથ્થરનું શિવલિંગ, પથ્થરનું છે પણ પાણીમાં તળે છે, પણ બળ કાઢ્યા પછી અમારથી ઊંચકાતું નથી. 10 લોકો અને ઊંચકાવા માટે પણ નથી ઊંચકાતું. આ શિવલિંગ છે મહાદેવનું, અને ભગવાનના આકાર છે, જોઈ શકો છો. ભગવાન નો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહીંયા અંદર શેષનાગ આવેલો છે અંદર શિવલિંગ માં. અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. તમે જોઈ શકો છો, હમણાં જોઈ લો ભાઈ. વઢાળ થી વઢાળ લાયક કરજો મારા ભાઈઓ, તે વઢાળ વાત આગળ જાય, શેર કરજો ને, શેર કરજો મારા ભાઈ.